સુરતમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાઈ છે. અસલમ સાયકલવાલા સામે લિંબાયતમાં ફરિયાદ નોંધાઈ. ખોટી રીતે મેડિક્લેમ પાસ કરાવતા ધમકી આપી હતી. અસલમ સાયકલવાલા અને તેના મળતિયાઓએ ધમકી આપી હતી. કર્મચારીને ઓફિસમાં માર મારીને ધમકી આપતા ફરિયાદ થઈ છે. કલમ 342, 348, 384, 385, 465, 468, 471, 323 અને 504 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચેતન માલ સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ચેતન, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાઈ છે, શું હકીકત સામે આવી છે અને શું વાતો થઈ હતી આ બંને વચ્ચે? જી ચોક્કસથી, જે ઘટના છે તે સુરતના લિંબાયત વિસ્તારની છે, જ્યાં લિંબાયતમાં એક સ્થાનિક જે યુવાન છે તેને મેડિક્લેમ પાસ થતો ન હતો અને ત્યારબાદ આ જે યુવાન છે તે અસલમ સાયકલવાલા પાસે ગયો હતો અને પોતાનો જે ક્લેમ છે તે પાસ કરાવવા માટે તેને જણાવ્યું હતું. ત્યારબાદ અસલમ સાયકલવાલાએ જે તે કંપનીના જે કર્મચારી છે તેને પોતાની ઓફિસે બોલાવ્યો હતો. ત્યારબાદ આ જે ક્લેમ છે તે ક્લેમ પાસ કરવા માટે તેને ધમકી આપી હતી. જો તે આ ક્લેમ પાસ ના કરે તો તેને મારવાની પણ ધમકી આપી હતી. જો કે ક્લેમ ખોટી રીતે પાસ ન કરતા જે કર્મચારી છે તેને અસલમ સાયકલવાલા તેમજ તેના જે સાગરીકો છે તેના દ્વારા આ જે ક્લેમ જે કર્મચારી છે તેને દોરમાર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જે કર્મચારી છે તેને લિંબાયત પોલીસ મથકમાં પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા વિરુદ્ધ તેમજ તેના મળતિયા વિરુદ્ધ મારામારી તેમજ ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે હાલ બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા પોતાનો ફોન સ્વિચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જી બિલકુલ, આભાર ચેતન સમગ્ર વિગત બદલ.